हेलो विद्यार्थी मित्रों, केम छो बता? मजा में? आपणे आना आगळना लेक्चर में प्रवृत्ति बे कम्प्लीट करी थी अने छड़वा सुधी जोयुं तुं। हवे आपणे जोईए उपणवुं, तो एना माटे छे प्रवृत्ति नंबर त्रण। तो सूकी रेती साथे लाकड़ानो वेर के सूका पांदड़ा मूको अने मिश्र करो। जेम के सूकी रेती अने लाकड़ानो वेर के सूका पांदड़ानो भूको छे अने मिश्र करवाना छे। अने आ मिश्रणने डिश के छापा ऊपर मूको अने मिश्रणने ध्यानथी जोवानुं छे तो शुं बने छे? अलग घटकों सरळताथी देखाय छे अने बे घटकोना कणना कद समान छे के शुं घटकोने हाथ वडे વીણીને અલગ કરવા શક્ય છે? આવા અનેક પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવતા હશે। હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો। મિશ્રણને ડિશમાં કે કાગળ પર લો અને ડિશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે અને તમારા ખંભા જેટલી ઊંચાઈએ રાખો અને તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમે ધીમે તેમાંથી સરકે। તો આપણે શું કરવાનું છે? એક ખુલ્લા મેદાનમાં અને ઊંચા પ્લેટફોર્મ ઉપર જવાનું છે અને મિશ્રણને ડિશમાં કે કાગળમાં લેવાનું છે અને પછી એ મિશ્રણ છે એને તમારા ખંભા જેટલી ઊંચાઈએ રાખો અને થોડુંક નમાવો જેથી તે ધીમે ધીમે નીચે સરકે। તો શું થયું? રેતી અને લાકડાનો વેહર છે એ એક જ સ્થળે નીચે પડ્યા। તો શું હોય? શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું? તો કે હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું। તો મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતને શું કહેવામાં આવે છે? ઉપણવું। ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા ઘટકોને પવન વડે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે। તમે તમારા મમ્મીને કે દાદીને બાને કોઈને પણ આ કરતા જોયા હશે। ઘઉં સાફ કરતી વખતે એ આ રીતે કરે છે જેથી એમાં રહેલા પોતરા એ ઉડી જાય। હવે ખેડૂતો દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે। જેમ કે ફોતરાઓ પવન દ્વારા દૂર ઉડી જાય છે અને અનાજના દાણા અલગ થઈ અને ઉપણવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે। અલગ કરેલા ફોતરાનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે। તો ખેડૂતો છે તે આ પદ્ધતિનો સામાન્ય ઉપયોગ કરે છે। હવે જોઈએ ચાળવું। ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવી હોય છે જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે, તો આપણે શું કરીએ છીએ? આપણે ઘરમાં આપણી બેન, મમ્મી કે કોઈ પણ હોય એને લોટ બાંધતા જોયા જ છે, તેમાંથી કચરો અથવા ભૂસું દૂર કરવા માટે શું કરે છે? તો ચાળણી લે છે અને તેમાં લોટ નાખે છે અને ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી લોટ પસાર થઈ જાય છે, જ્યારે મોટો કચરો ચાળણીમાં ઉપર રહી જાય છે। તો અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે અને સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા ચાળણામાં પર નાખવામાં આવે છે અને ચાળણો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાકરા, ડાકડા અને ફોતરા દૂર કરે છે। તો જ્યારે છડવું અને ઉપણવું એ બંને પ્રક્રિયા કરો એમ છતાં એમાં કાકરાને ફોતરાને રહી ગયું હોય કાંઈ, તો એ છે એ ચાળણીની મદદથી દૂર થઈ જાય છે। જો અહીંયા આકૃતિ આપેલી છે, તમે આવા જ ચાળણા બાંધકામ સ્થળોએ જોયા હશે જે મોટા કાકરા અને પથ્થરોને રેતીથી દૂર કરે છે। હા, જોઈએ આપણે પ્રવૃત્તિ નંબર 4। તો ઘરેથી એક ચાળણી અને થોડી માત્રામાં શું લઈ આવવાનું છે અને લોટ છે એ વર્ગમાં લાવવું અને લોટમાં રહેલો કચરો છે એ દૂર કરવા માટે તેને ચાળો અને ચોકનો ઝીણો ભૂકો કરી તેને લોટમાં ભેળવો। શું લોટ અને ચોકના ભૂકાને ચાળવાથી અલગ કરી શકાશે? તો કે જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે જ ચાળવાની ક્રિયા કરવામાં આવે છે। હવે આપણે જોઈએ નિક્ષેપણ, નિતારણ અને ગાળણ। તો ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી। ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિ હોય છે ને રાંધતા પહેલાં
આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે. આપણને બધાને ખબર જ છે, ભાત બનાવવા કે દાળ બનાવવા માટે એમાં રહેલી અશુદ્ધિને દૂર કરવામાં આવે છે. તો શું કરે છે, દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં એને ધોવામાં આવે છે, અને જ્યારે તમે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિ છે એ એમાંથી અલગ થઈ જાય છે. તો એ અશુદ્ધિને પાણી સાથે વહી જાય છે અને જે તેને થોડું ડોળું બનાવે છે. હવે પાત્રના સળીથી તળીએ શું બેસી જશે, ચોખા કે ધૂળ, અને શા માટે? તો તમે જોયું કે ગંદી પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે. તો જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહે છે, નિક્ષેપણ. એટલે કે મિશ્રણમાં જ્યારે વજનમાં ભારે ઘટક હોય એ પાણી ઉમેર્યા પછી નીચે બેસી જાય તો એને નિક્ષેપણ કહેવાય છે. હવે જ્યારે પાણી દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહે છે. ચાલો થોડા એવા મિશ્રણને આપણે શોધી કાઢીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય છે. તો આ જ સિદ્ધાંત એકબીજાના ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે વપરાય છે. જેમ કે ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓને મિશ્રણને થોડીવાર એક જ એમને જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. જે ઘટકનું ઉપરનું સ્તર છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે. તો ચાલો આપણે ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા પછી તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો, નિતારણ કરવાની કોશિશ કરો છો. તે બહુ મદદરૂપ નહીં થાય તો શું થોડી પત્તી ચામાં રહી જાય છે? હવે ચાને ગરણીમાં રેડો. તો શું ચાની બધી જ પત્તી ગરણીમાં રહી જાય છે? આ પદ્ધતિને શું કહેવામાં આવે છે, ગાળણ. તો નિતારણ અને ગાળણ એ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? તો કે ગાળણ. તો ચાલો હવે આપણે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ. શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત પાણી હોય તેવું પાણી મેળવીએ છીએ? ઘણીવાર નળમાં આવતું પાણી ડોળું હોય છે અને તળાવ કે નદીમાંથી લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડોળું હોય છે. તો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ જેના દ્વારા પાણીમાંથી માટીને અદ્રાવ્ય અશુદ્ધિ દૂર કરી શકાય. તો મિત્રો અહીંયા સુધી રાખીએ. આના પછી પ્રવૃત્તિ 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.